હજારો ભક્તોને જીવનની શૈલી મારે દેખાડવી છે, તે બીજાને શૈલી શીખડાવે તો પોતે પ્રથમ શૈલી કરી. તમને ખબર આ બહુ સફળ આ ચિત્ર કોણ છે ખબર? જેનો અભિનય કરનાર ડાયરેક્ટર જેટલો શ્રેષ્ઠ, ઈ જેવો અભિનય કરાવે એવો અભિનેતા અભિનય કરે, અભિનય કરે. બેની શ્રેષ્ઠતા જ્યારે ભેળી થાય ને ત્યારે ચિત્ર સફળ થઈ જાય, સમજાય છે? એમ બાપ પરમાત્મા તો અભિનય ના કરનારા છે. આપણે એવો અભિનય જો કરશું ને તો બેડો પાર થઈ, બેડો પાર થઈ જાય. પાછું જો અભિનેતા ગમે તેવો મળે, અભિનય કરનાર ડાયરેક્ટર ગમે, પણ બધાને અભિનય કરતા ન આવડે, એ નચાવે, સ્લાંગ મરાવે વગેરે વગેરે કરાવે, એ બધાને ન આવડે. અમુક તો બે ઠૂઠા એમને ઉભા આવ્યો. એમ ભગવાન ધરતી પર આવીને આપણને અભિનય કરાવે. અભિનય જેને કરાવે ને પહેલા અભિનય કરવો પડે, એને પહેલા ઠેકડો મારવો પડે, પછી અભિનેતા ઠેકડો મારે. આમ ઠેકડો મારવાનો, આમ ઠેકડો મારવાનો, આમ કરવાનું, આમ કરવાનું, અને એ પ્રમાણે અભિનેતા કરે સફળતા પ્રાપ્ત કરે. એમ ભગવાન શ્રી રીતે બાપ આ ધરતી પર ડાયરેક્ટર પધાર્યા છે અનંત આત્માને અભિનય કરાવવા માટે. આવો અભિનય કરો, આવો અભિનય કરો, આવો અભિનય કરો. તમે વહેલા જાગો, ભગવાન શ્રી આપણ શીખડાવી વહેલા જાગો, જાગી નાહે ધોન પ્રથમ પૂજા કરો, અપશબ્દ ન બોલો. તમે માં સ્નાન કરો, તમે ચાંદ્રાણે કરો, તમે ભજન કરો, આ બધું અભિનય કર્યો પછી આપણે કીધું એટલે આપણે કરીએ છીએ. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સમજો, સ્વામિનારાયણ સંપ્રદાયમાં લોકો જેટલા પૂજા પાઠ કરે છે, વ્યક્તિગત પોતાની પૂજા હોય એટલી બીજે નથી જોવા મળતી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં 70% સંતો ભક્તો, સંતો 100% હોય, હરિભક્તો પુરુષ ભક્તો સ્ત્રી ભક્તો સેપરેટ, 70% લોકો વ્યક્તિગત પોતાની પૂજા કરતા હોય છે. એનું કારણ અભિનય કર્યો ને આપને અભિનય કરતા શીખડાયું. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए कथा चैनल को, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.